આપણે એને માતા કહીને સંબોધીએ છીએ અને સ્ત્રીનું જે ગૌરવ છે આપણા દેશમાં, આપણા દેશના જે આદર્શો છે, જે મૂલ્યો છે, જે સંસ્કૃતિ છે, અને જ્યારે એ દેશની અંદર નારીનું આવું અપમાન થાય છે તો એ બિલકુલ સહન કરી લઈશું નહીં. અને આ પ્રશ્ન ફક્ત આદિવાસી સમાજનો નથી, એ સમગ્ર દેશનો પ્રશ્ન છે. તો હું દરેક આપણા દેશના નાગરિકોને પણ અપીલ કરીશ કે તેઓ પણ અમારી સાથે આ વિરોધ પ્રદર્શનમાં, ભલે તમે સદેહે હાજર ન રહી શકો પણ તમે માનસિક રીતે પણ અમારી સાથે રહેશો તો અમારો ગુસ્સો જે જુસ્સો છે તે બુલંદ રહેશે અને ભવિષ્યમાં આવી ઘટનાઓ ન ઘટે. આપણી જે દીકરીઓ છે, બહેનો છે, માતા છે, એ બધાની સલામતી માટે આપણે આ રીતે એક થયા છીએ અને એક થઈશું. જોહાર, જય આદિવાસી. આદિવાસી સમાજ માટે ખૂબ જ દુઃખદ ઘટના કહેવાય. બીજી વાત, હું સમસ્ત આદિવાસી સમાજના યુવાનોને એક સંદેશો આપવા માગું છું. કારણ કે હવે યુવાનોએ જાતે ન્યાય અન્યાય સામે લડવાની તાકાત રાખવી પડશે. પછી એ ડેપો મેનેજર હોય કે બેંકનો મેનેજર હોય, કોઈ પણ સાથે ખોટું કરે તો એને અન્યાય સામે અવાજ ઉઠાવવો પડશે. અને ખાસ આભાર હું ધરમપુર તાલુકાના તમામ વેપારીઓનો માનું છું કે એમણે ધરમપુર આદિવાસી સમાજે જે બંધનું એલાન આપ્યું છે એમાં સહકાર આપ્યો. આદિવાસી સમાજ પણ એમને સંપૂર્ણ વિશ્વાસ આપે છે કે આદિવાસી સમાજની દીકરી નહીં, કોઈ પણ સમાજની દીકરી સાથે અન્યાય થશે તો આદિવાસી સમાજ એની પડખે ઉભો રહેશે એ અમે આજે ધરમપુરથી એલાન કરીએ છીએ. સાથે તમામ અહીંયા જે વાલીઓ આવ્યા છે એમને પણ આપના મીડિયાના માધ્યમથી એક સંદેશો આપવા માંગુ છું કે આપણી બેન દીકરીઓને ભણાવો, ગણાવો, હોશિયાર બનાવો. એને હવે પપ્પાની પરી નહીં, એને આદિવાસી સમાજની સિંહણ બનાવવાની તાકાત દરેક મા બાપે રાખવી પડશે. અને એક બીજો સંદેશો કે હવે જે આપણે આ ફાળિયું પહેરીએ છીએ એ ફાળિયાની લાજ યુવાનોએ જાતે રાખવી પડશે. જય આદિવાસી, જોહર. અને એમાં 150 વધારે લોકોની હત્યા થઈ છે, એમાં સૌથી વધારે કોળી સમુદાયના લોકો હત્યા અને ત્યાંના અન્યાયનો ભોગ બની રહેલા છે. 150 લોકોની હત્યાઓ થઈ છે, 60,000 લોકો વિસ્થાપિત થયા છે અને હજારો લોકો પોતાના ગામડાઓમાંથી નાસી ગયેલા છે અને પોતાનો જીવ બચાવવા માટે જંગલો તરફ ગયેલા છે. ગામડાઓ અને ગામડાઓમાં આગ લગાડી દેવામાં આવે છે અને કુકી સમુદાયને આનો ખૂબ સહન કરવું પડે છે અને વેઠવું પડે છે. 3 દિવસ પહેલા કુકી સમુદાયની 2 મહિલાઓ સાથે જે અમાન્ય કૃત્ય ત્યાં થયું, એમને નિવસ્ત્ર અવસ્થામાં એમને જુલુસ કાઢવામાં આવ્યું અને એમનું જે યૌન શોષણ કરવામાં આવ્યું અને અમે સખત શબ્દોમાં નિંદા કરીએ છીએ, વખોડી કાઢીએ છીએ. અને આજદિન સુધી 2.5 માસથી હિંસા ચાલતી હોવા છતાં આજદિન સુધી દેશના રાષ્ટ્રપતિ એક શબ્દ ના બોલે, દેશના વડાપ્રધાન એક શબ્દ ના બોલે, દેશના મહિલા મંત્રી એક શબ્દ ના બોલે, ગૃહમંત્રીએ એક શબ્દ ના બોલે. એટલે અમે એમની ચૂપકીથી, મીડિયાની ચૂપકીથી આ લોકોને હિંસા કરવા માટે પ્રેરણા આપે છે એવું માનીએ છીએ. અને આ હિંસા અટકાવવા માટે ત્યાંના મુખ્યમંત્રીને પદ પરથી હટાવવા માટે, ગવર્નરને પદ પરથી હટાવવા માટે અને મણિપુરમાં શાંતિ સ્થપાય એના માટે અમે ગુજરાતના આદિવાસી વિસ્તારના 14 જિલ્લા અને 52 તાલુકામાં બંધનું એલાન આપ્યું હતું. આ બંધના એલાનમાં આદિવાસી સમાજના અનેક સંગઠનોએ પોતાનું સમર્થન જાહેર કર્યું હતું. સાથે સાથે આમ આદમી પાર્ટી, કોંગ્રેસ પાર્ટી અને બીટીપી પાર્ટીએ પણ આમાં સમર્થન આપ્યું હતું. ભાજપના પણ કેટલાક સમાજના શુભચિંતકો, આગેવાનોએ પણ આને સમર્થન આપ્યું છે. આવનાર દિવસોમાં જો સરકાર આમાં નિષ્ફળ નીડવશે તો આ ભાજપા સરકાર સામે આવનાર દિવસોમાં અમે ગુજરાત સહિત સમગ્ર દેશને બંધનું એલાન આપીશું. આવનાર દિવસોમાં અમારે રોડ પર ઉતરવાનું આવશે તો રોડ પર પણ ઉતરીશું. દિલ્હી જંતર મંતર પર અમારે બેસવાનું થશે તો ત્યાં જઈને પણ બેસીશું. એ મેસેજ આપવા માટે આજે અમે બંધનું એલાન આપ્યું હતું અને એને જેટલા પણ લોકોએ સહકાર આપ્યો છે તમામનો અમે આભાર માનીએ છીએ. અમારા લીમડેડા તાલુકા, સિંગર તાલુકાના આજુબાજુના તમામ ગામોના મારા યુવા મિત્રો સહિત, અમારા આગેવાનો સહિત અમે આજે આ ગુજરાત બંધનું એલાન આપ્યું હતું એ બાબતે અમે સૌ યુવા મિત્રો જે ભેગા થયા હતા એ સમયે અમુક દુકાનો અમને ખુલ્લી દેખાતા અમારા આદિવાસી યુવા મિત્રો સાથે, અમારા વડીલો સાથે અમે આજરોજ લીમખેડામાં રેલી કાઢીને જે મણિપુરમાં અમારા આદિવાસી બેન દીકરીઓને દુષ્કર્મ આચરીને જાહેરમાં નગ્ન કરીને ફેરવવામાં આવી તે બદલ અમે વિરોધ કર્યો છે. અને અમારા આદિવાસી સમાજ અને આદિવાસી સમાજ પર જે અત્યાચાર થઈ રહ્યા છે એ બાબતે અમે સરકારશ્રીને અપીલ કરીએ છીએ કે અમારા આદિવાસી સમાજ જોડે આ જે અન્યાય થઈ રહ્યો છે, દુષ્કર્મ કરીને, જાહેરમાં નગ્ન કરીને આજે અમારી આદિવાસી બેન બેટીઓને પહેરવામાં આવી છે, તો શું આવનાર સમયમાં બીજા સમાજ જોડે પણ આવું થઈ શકે છે? શું અમે એના માટે અમારા આદિવાસી સમાજ સહિત આજે તમામ યુવા મિત્રો સહિત આખા લીમખેડાની અંદર રેલી કાઢી બેટી બચાવો, ભારત બચાવો,
आदिवासी समाज पर अन्याचार करवानु बंद करो, बंद करो। जो मने भारत सरकार द्वारा न्याय मळवा मने हवे अमारा आदिवासी समाज पर आवी ज रीतना जो अन्याय थया करशे तो अमारा आदिवासी समाज आजे गुजरात बंद नुं एलान आप्युं छे, काले अमे गाम बंद नुं एलान आपीशुं। जो अमने अन्याय ना मळे तो आ काम अमे करता रहीशुं, ज्यां सुधी अमने न्याय नहीं मळशे त्यां सुधी अमे गामे गाम बंद नुं एलान करता रहीशुं। जय हिंद, जय भारत, जय जोहर, जय आदिवासी।